બનાસકાંઠામાં પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકાઓની આજે મતગણતરી યોજાઈ હતી. આજે મતગણતરીમાં જિલ્લામાં ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. વાત કરીએ ડીસાની તો આજે સવારે 9 વાગે SEW હાઈસ્કૂલમાં મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ડીસાના રહીશો પોતાના મનપસંદ ઉમેદવારોને જીતતા નિહાળવા અને તેમના વિજય સરઘસમાં મહાલવા માટે ઉમટી પડ્યા હતા. પહેલા વોર્ડનું અને તેની સાથે વોર્ડ નંબર 7ની મતગણતરી પૂર્ણ થતાં પહેલા વોર્ડમાંથી 3 ભાજપના ઉમેદવાર અને વોર્ડ નંબર 7માંથી 3 ઉમેદવાર વિજેતા થતાં ડીસાવાસીઓના મિજાજની લહેર ભાજપ તરફી હોવાનો અહેસાસ બધાને આવી ગયો હતો. હવે ભાજપ ડીસામાં 30 સીટો આંબી જશે. જોકે ડીસામાં વોર્ડ નંબર 4 ઘણા વર્ષોથી ભાજપનો ગઢ ગણાતો હતો, પણ આજે વર્ષો પછી ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. આપ પાર્ટીના વિજયભાઈની વિજય જીત સાથે ડીસામાં માત્ર 1 સીટ ઉપર આપ પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. ડીસામાં ભાજપે 27 સીટો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો જલવંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસની 1 સીટ, આપની 1 સીટ અને અપક્ષ 15 સીટો ઉપર વિજય થયા છે. ડીસા શહેર ભાજપ પ્રમુખે સંગઠનના કાર્યકરોની મહેનત રંગ લાવી હોવાનું કહી ડીસા નગરપાલિકામાં બહુમતીથી વધારે સીટો આપી છે તે બદલ ડીસાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓના પરિણામ આવ્યા. પાલનપુર, ડીસા અને ભાભર, તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ભગવો લહેરાયો. અમારી ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓની જે પાયાની મહેનત હતી, જે રંગ લાવી અને તેના દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો કાર્યકર્તા ઘરે ઘરે પહોંચી, મતદાતાઓ પાસે પહોંચી અને પાર્ટીને જીતાડવા માટે જે મહેનત કરી, તો ડીસાનગરની જનતાએ પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને ગત 5 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી અને જે વિકાસના નવા આયામો સર કર્યા હતા તેને પસંદ કરી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર મહોર મારી અને સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની ફરીથી નગરપાલિકા બનવા જઈ રહી છે. 44માંથી 27 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી છે ત્યારે નગરના નગરજનોનો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર ભાજપ તરફથી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી 5 વર્ષમાં આ ડીસા નગરનો સર્વાંગી વિકાસ કરીશું અને ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે આ નગરપાલિકાની ચૂંટણી હોય તેમાં સંપૂર્ણ બહુમતી સાથે ડીસાનગરે ભાજપને સ્વીકાર્યું છે, ભવિષ્યમાં પણ સ્વીકારશે અને આવનારી નગરપાલિકાની નવી બોડી એ નવો વિકાસ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમારા CR પાટીલ સાહેબ, માનનીય CM રૂપાણી સાહેબ અને ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલના ચરણોમાં અમે ધરીશું એવી આશા અપેક્ષા અસ્તુ ભારત માતા કી જય. આમ આદમી પાર્ટીએ પહેલીવાર ડીસા નગરપાલિકામાં 21 ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો 1 ઉમેદવાર વોર્ડ નંબર 4માંથી જીતીને આવ્યો છે. એવું કહેવાય છે કે વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં આપ પાર્ટીએ ગાબડું પાડીને મોટી સફળતા મેળવી છે. સૌપ્રથમ હું ડીસાની જનતાને વોર્ડ નંબર 4ના દરેક મતદાર ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટી જે ખૂબ જ મહેનતથી અને દિશામાં દરેક એરિયામાં દરેક ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરી છે. આમાં અમારો કોઈ પણ ઉમેદવાર હાર્યો નથી, દરેક ઉમેદવાર જીત્યો છે. અમે કોઈ પણ રૂપિયો પૈસા ક્યાંય કોઈ ખર્ચ્યા નથી. માત્રને માત્ર એક સારો ચહેરો, એક ઈમાનદાર ચહેરો અને એક નગરનું ભલું કરવાનો એક નેમ, એક અમારો વિશ્વાસ કે ગામ માટે કંઈક કરીએ, એ ધ્યેયથી જ અમે ઇલેક્શન લડ્યા છીએ. અને આ ઇલેક્શન અમે લડ્યા નથી, લોકોનો મત મેળવ્યો છે અને મત આ મેળવી અને દિશા માટે કંઈક સારું કરશું એવો તમને વિશ્વાસ આપીએ છીએ. ભાજપને સ્પષ્ટ બહુમતી છે, આપની માત્ર એક જ સીટ છે. એક સીટ પણ બહુ છે, એક પણ અનેક જેવો છે. અમારી પાછળ આવી ટીમ છે, ડીસાની જનતા છે, પત્રકાર મિત્રો છે અને ડીસાનગર હું કેમ્પેનિંગમાં ફર્યો છું. મને ખબર છે કે લોકોએ કીધું છે કે તમે ગમે ત્યારે બોલાવશો અમે આવી જશું, પણ તમે કંઈક સારું કામ કરજો. હું તમને વિશ્વાસ આપું છું કે ડીસા માટે કંઈક કરી છૂટવું જેવી ભાવ છે, જેના માટે અમારે મારી જાતને જો ખપી જવું પડે તો હું એમાં ક્યારેય પાછો નહીં હટીશ. ડીસા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં ભાજપ ક્યાંક અસફળ રહ્યું હોય તેવું આજના પરિણામ પરથી દેખાઈ રહ્યું છે. આજે ભાજપે 27 સીટો કબજે કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, પણ આજે જીતેલા 4 થી 5 મજબૂત ઉમેદવારોએ ભાજપના ટિકિટની માંગણી કરી હતી, પણ તેમને ટિકિટ ના મળતા તે ઉમેદવારોએ અપક્ષમાં ચૂંટણી લડીને સારી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે. તેના કારણે 30 થી વધુ ઉમેદવારોની જીત થવાની જગ્યાએ 27 ઉમેદવારોથી સંતોષ માનવો પડ્યો છે. મારા ગામવાસીઓનો નિવાસ રાજપુર ભવાનગર વિસ્તારના બધા લોકોનો
ખૂબ ખૂબ આભાર કે જેમનો મને હાઈએસ્ટ આખા ડીસામાં 11 વોર્ડમાં હાઈએસ્ટ વોર્ડથી જીતાડ્યો. આખા ડીસામાં હાઈએસ્ટ વોર્ડ મારે આવ્યા એના માટે હું મારી માતાજી શિખર માને બી આભાર માનું છું. એમના આશીર્વાદ મને મળ્યા અને ગોમના આખા બધાનો સાહસકાર ખૂબ મળ્યો. બધી સમાજમાંથી મને ખૂબ આવકાર મળ્યો. પ્રેમ ભાવથી મને આટલા બધા હાઈએસ્ટ વોર્ડ આપ્યા છે. આખા આ મારી બીજી ટર્મ છે. આગળ પણ હું અપક્ષમાં જીતી રહું. અત્યારે પણ અપક્ષમાં જીતીને આવ્યો હું અને આગળ મારા પરિવારમાંથી હું મારા દાદા મારા દાદી પણ એમ અનેક વાર જીતીને આવ્યા છે. આ બધી હું આખા ગોમનો આભાર માનું છું. હાઈએસ્ટ વોર્ડ અને વોર્ડ 334 લગભગ મળ્યા છે. અમારી એટલી કામગીરી રહી છે કે રાત દિવસ આપણે જે પણ કોઈ પણ વ્યક્તિગત કામ હોય, સરકારી કામ હોય કે ઓફિસોના કામ હોય, મામલતદારના હોય, નગરપાલિકા ખડે પગે આપણે ઉભા રહ્યા હોય. લોક ચાહના એટલી છે કે આપણે કામ એટલા કર્યા છે. મિત્રો, આ વિજય નાનામાં નાના કાર્યકર્તાઓનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસને દિશાની પ્રજાએ સ્વીકૃતિ આપી છે. ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર વિજયભાઈ રૂપાણી સાહેબની જે એમને વિકાસ માટે ગ્રાન્ટો આપી લાખો કરોડો રૂપિયાની, એને દિશાનગરની પ્રજાએ ખોબલે ખોબલે વધાઈ દીધી છે. અને જે બધા વિજય થયો છે મિત્રો, નાનામાં નાના કાર્યકર્તાઓએ પૂરી તાકાતથી કામ કર્યું છે પાર્ટી માટે, ત્યારે આ વિજય થયો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ આમ શું કહેવા છે, ચેતરંજી પાથરતો પાથરતો કામ કરતો હોય છે. વાત રહી સંગઠન ની તો આ જે કેસરીઓ લહેરાયો છે એના ઉપરથી તમે નક્કી કરજો કે લોકો ભાજપને સ્વીકારશે કોઈ વ્યક્તિને નહીં. હવે નજર કરીએ 1-11 વોર્ડના વિજેતા ઉમેદવારો પર.